હાલો મિત્રો, હું આપનો કપિલ ગોલેધર. ઘણા સમય પછી આપણે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વાત રજૂ કરવા જઈ રહ્યો છું આપને, જે ઘણા સમયથી ટસ્સા ગામથી ગેટ તરફનો રોડ, જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે, તે હલકી ગુણવત્તા, પછી બંને રોડની વચ્ચે જે ડિવાઈડરની જગ્યા છોડવામાં આવી છે, આજ દિન સુધી ડિવાઈડર પણ બનાવવામાં નથી આવી, એ જગ્યા પૂરવામાં નથી આવી. તો જ્યારે અત્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે જે માટી પૂરી હતી એ માટી નીકળી ગયેલ, તે ઘણા બાઇક, એમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવાનો રોજ અકસ્માત થઈ રહ્યા છે. તો આનું જવાબદાર કોણ? ત્યાંના ઢસા ગામના સરપંચ જે મુખદર્શક બની રહ્યા છે, જિલ્લા પંચાયતના સદસ્ય પણ ઢસા ગામના છે, તાલુકા પંચાયતના સદસ્ય, તે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ ત્યાંથી આવે છે. તો આ નકરી સરકારની જવાબદારી નથી? જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, લોકોએ જેને ચૂંટાવ્યા છે તેના પ્રશ્ન હલ કરવા, પ્રશ્ન ઊભા કરવા નહીં. એટલે ઢસા ગામની જનતા ત્રાહિમામ છે. આવા લોકોએ જે મત લઈને જનતાની સામે જોઈ નથી રહ્યા, પણ જનતા બધું જોઈ રહી છે. એટલે આવતા સમયમાં જનતા તેનો જવાબ આપશે. ભારત માતા કી જય.